ઉપલેટા પંથકમાં જયા પાર્વતીના જાગરણના દિવસે મેઘરાજા ધોધમાર વરસ્યા છે. હવામાન વિભાગની આગાહીના પગલે સમગ્ર સૌરાષ્ટ્ર પંથક વરસાદથી તરબોળ બની ગયું છે. હવામાન વિભાગ દ્વારા કરેલી આગાહીને પગલે સમગ્ર સૌરાષ્ટ્ર પંથકમાં વરસાદ વરસી રહ્યો છે. ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વાત કરવામાં આવે છે રાજકોટ જિલ્લાના ઉપલેટા પંથકની, તો આજે જયા પાર્વતીના જાગરણના દિવસે સવારે 10 વાગ્યા બાદ મેઘરાજા ધીમી ધારે ઉપલેટા પંથકમાં વરસી રહ્યા હતા, જે બાદ ધીમે ધીમે મેઘરાજાએ ગતિ પકડી ધીમી ધારેથી ધોધમાર વરસાદ શરૂ થયો હતો, જેમાં ઉપલેટા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. ત્યારે લાઠ ગામ તેમજ આસપાસના વિસ્તારોમાં પણ જળબંબાકાર થયા હતા, જેમાં લાઠ ગામે સવારે 10 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધીમાં 5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હોવાની પણ વિગતો સામે આવી રહી છે. તો ઉપલેટા શહેરમાં પણ ધોધમાર વરસાદને કારણે રાજમાર્ગો પર પાણી વહેતા થયા હતા અને ઉપલેટા શહેર પણ જળબંબાકાર થયું હતું. ઉપલેટા શહેરમાં સવારથી શરૂ થયેલા વરસાદ 2 ઇંચ જેટલો નોંધાયો છે અને સીઝનનો 139 મીમી વરસાદ નોંધાયો છે. ત્યારે લાંબા વિરામ બાદ ઉપલેટા પંથકમાં ધીમી ધારે કરીને વરસાદી ગતિ પકડી હતી, જેમાં ધોધમાર વરસાદને કારણે સમગ્ર ઉપલેટા શહેર અને ગ્રામ્ય પંથકમાં ઠંડક પ્રસરી ગઈ હતી. સાથે સાથે જગતના તાત એવા ખેડૂતો માટે પણ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા હોય તેવું પણ જણાય આવે છે. આ સાથે ઉપલેટા પંથકમાં સિંચાઈ માટેના આવેલા ડેમોમાં પણ જળ સપાટી યથાવત હોવાનું પણ સામે આવ્યું છે, જેમાં વેણુ 2 ડેમની હાલની સપાટી 52.35 મીટર છે, જ્યારે મોજ ડેમની સપાટી 66.67 મીટર યથાવત છે. ત્યારે હાલ ડેમોમાં પણ ધીમે ધીમે નવા નીરની આવક થવાની આશા વ્યક્ત થઈ રહી છે. જયેશ મારડિયા, ગુજરાત ન્યૂઝ, ઉપલેટા.